नमस्कार मित्रों, હું બિપિન વાસાણી ફરી વખત નિહાલ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે કમ્પોઝિશનમાં પેરેગ્રાફ રાઇટિંગ સમજવાનું છે, જેમાં આપણે પ્રથમ માય ફેવરિટ ટીચર લીધેલ છે. તો ચાલો શરૂઆત કરીએ. તમને કઈક સૂચના આવી હોય છે, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 વર્ડ્સ. My favorite teacher or my idol teacher or my teacher of English sir. જેના પોઈન્ટ્સ તમને કઈ કા રીતે આપેલા હોય છે, his or her name, dress and appearance, his or her nature, good qualities, how does he or she teach, why do you like him or her. મિત્રો, આ પ્રકારનો જ્યારે પણ તમે તે પેરેગ્રાફ લખો છો ત્યારે મોટા ભાગના વાક્યો આપણે સાદા વર્તમાન કાળમાં લખીએ છે. તો ચાલો શરૂઆત કરીએ છીએ. જેમ કે આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 10 ઇન, અહીંયા બ્લેન્ક આપેલું છે, અહીંયા તમારે શાળાનું નામ લખવાનું છે. પરંતુ એક શબ્દ અહીંયા આવે છે સ્ટડી. સ્ટડી નો અર્થ થાય છે અભ્યાસ કરવો. અહીંયા તમારે શાળાનું નામ લખવાનું છે, નામ અંગ્રેજીમાં લખવાનું છે. અહીંયા જે પણ શબ્દો આવે ગુજરાતીમાં અને નીચેનું ટ્રાન્સલેશન આવે, તમારે કાંઈ નથી લખવાનું, એ માત્ર સમજણ માટે છે. તમારે માત્ર અંગ્રેજી જ લખવાનું છે. આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 10 ઇન, અહીંયા સ્કૂલનું નામ લખવાનું. તો આટલાનું ભાષાંતર જોઈએ. હું કોઈ પણ શાળાનું નામ, શાળામાં 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. There are many good teachers in our school. આટલાનું ટ્રાન્સલેશન જોઈએ. અમારી શાળામાં ઘણા સારા શિક્ષકો છે. I like all my teachers, but my favorite and idol teacher is, અહીંયા તમારે ટીચરનું નામ લખવાનું છે. જેમ કે ફેવરિટ એટલે પ્રિય, પછી આઇડલ એટલે આદર્શ. અહીંયા તમે શાળાનું, સોરી, શિક્ષકનું નામ લખશો. આટલી લીટીનું ટ્રાન્સલેશન જોઈએ. મને મારા બધા શિક્ષકો ગમે છે, પરંતુ મારા પ્રિય અને આદર્શ શિક્ષક, જે શિક્ષકનું નામ લખ્યું એ છે. મિત્રો, તમારે ગુજરાતીમાં નહીં, આ બંને વસ્તુ અંગ્રેજીમાં લખવાની છે. ગુજરાતીમાં માત્ર તમને અહીંયા સમજાય એટલા માટે આવી રીતે લખેલું છે. આ સંપૂર્ણ પેરેગ્રાફ તમારે અંગ્રેજીમાં લખવાનો છે. અહીંયા જે શબ્દ આપેલા છે, જે ભાષાંતર આપેલું છે, તે પરીક્ષામાં લખવાનું નથી. આગળ જોઈએ. અહીંયા ફરીથી તમે શિક્ષકનું નામ લખશો. ઇઝ અબાઉટ 30 યર ઓલ્ડ. હી ઓર શી પણ તમે કરી શકો છો. અહીંયા આટલાનું ટ્રાન્સલેશન જોઈએ. તે અથવા તો તેણી લગભગ 30 વર્ષના છે. હી ઓલવેઝ વેર્સ, સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરેલો છે, સિમ્પલ ડ્રેસીસ. તો અહીંયા ટુ વેર એટલે પહેરવું. હી ઓલવેઝ વેર સિમ્પલ ડ્રેસીસ, તે હંમેશા સાદા કપડાં પહેરે છે. હી ઇઝ અવર ઇંગ્લિશ ટીચર, તો આટલાનું ટ્રાન્સલેશન જોઈએ. તે અમારા અંગ્રેજીના શિક્ષક છે. ફરીથી સાદો વર્તમાન કાળ. હી ટોક્સ સ્વીટલી ટુ ઓલ ઓફ અસ, તો એક શબ્દ આવે છે અહીંયા સ્વીટલી એટલે મીઠાસપૂર્વક. હી ટોક્સ સ્વીટલી ટુ ઓલ ઓફ અસ, તે અમારા બધા પ્રત્યે મીઠાસપૂર્વક વાત કરે છે. હી હેઝ અ પ્લીઝિંગ પર્સનાલિટી, ફરીથી બે શબ્દ આવે છે. પ્લીઝિંગ એટલે આનંદદાયી અને પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ. તો આટલાનું ટ્રાન્સલેશન જોઈએ. તેનું વ્યક્તિત્વ આનંદદાયી છે. હિઝ મેથડ ઓફ ટીચિંગ ઇઝ વેરી ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ, ફરીથી અમુક શબ્દ આવે છે, જેમ કે મેથડ એટલે પદ્ધતિ, ત્યારબાદ ઇઝી એટલે સહેલું, અને ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. તો આટલાનું ટ્રાન્સલેશન જોઈએ. હિઝ મેથડ ઓફ ટીચિંગ ઇઝ વેરી ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ, તેમની શીખવવાની પદ્ધતિ સરળ અને રસપ્રદ છે. હી ટીચીસ અસ વિથ રિયલ લવ એન્ડ કેર, તો એક શબ્દ આવે છે રિયલ લવ, સાચો પ્રેમ, કેર એટલે કાળજી. તો આટલાનું ટ્રાન્સલેશન જોઈએ. He teaches us with real love and care. તે અમને સાચા પ્રેમ અને કાળજીપૂર્વક ભણાવે છે. He takes personal interest in all the students.
તો ફરીથી એક શબ્દ આવે છે પર્સનલ એટલે વ્યક્તિગત. ફરીથી અહીંયા સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરેલ છે. He takes personal interest in all the students. તે બધા વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત રસ લે છે. Though we make many mistakes, અહીંયા મિસ્ટેક્સ આવશે, he never get angry. તો અહીંયા અમુક શબ્દો જોઈએ, જેમ કે મિસ્ટેક એટલે ભૂલ, ટુ ગેટ એંગ્રી એટલે ગુસ્સે થવું. તો આટલાનું ટ્રાન્સલેશન જોઈએ. અહીંયા મિસ્ટેક્સ આવશે મિત્રો, અમે ઘણી ભૂલો કરીએ છીએ છતાં તે ક્યારેય ગુસ્સે થતા નથી. બટ હી ટ્રાઈઝ, ફરીથી સાદો વર્તમાન કાળ, ઇઝ બેસ્ટ ટુ સોલ્વ અવર ડિફિકલ્ટીઝ. સો આઈ કોલ હિમ માય ફેવરિટ એન્ડ આઈડલ ટીચર. તો સમજીએ, ટુ સોલ્વ એટલે ઉકેલવું, ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓ. તો આટલાનું ટ્રાન્સલેશન જોઈએ. બટ હી ટ્રાઈઝ હિઝ બેસ્ટ ટુ સોલ્વ અવર ડિફિકલ્ટીઝ. સો આઈ કોલ હિમ માય ફેવરિટ એન્ડ આઈડલ ટીચર. પરંતુ અમારી મુશ્કેલીઓ ઉકેલવામાં તે પોતાનો ઉત્તમ પ્રયત્ન કરે છે, તેથી હું તેમને મારા પ્રિય અને આદર્શ શિક્ષક કહું છું. હી હેઝ એન એક્સલન્ટ નોલેજ ઓફ ઇંગ્લિશ. તો એક શબ્દ આવે છે અહીંયા એક્સલન્ટ, અતિ સુંદર. તો આટલાનું ટ્રાન્સલેશન જોઈએ. હી હેઝ એન એક્સલન્ટ નોલેજ ઓફ ઇંગ્લિશ. તેમની પાસે અંગ્રેજીનું અતિ સુંદર જ્ઞાન છે. He has a mastery both on text and grammar. તો એક શબ્દ આવે છે mastery એટલે પ્રભુત્વ. આટલાનું ટ્રાન્સલેશન જોઈએ. He has a mastery both on text and grammar. તેમને પાઠ્યપુસ્તક અને વ્યાકરણ એમ બંને પર પ્રભુત્વ છે. Sometimes he tells, ફરીથી સાદો વર્તમાન કાળ, us jokes and stories. તો અહીંયા સમજીએ મિત્રો, sometimes he tells us jokes and stories. કેટલીક વાર તે અમને ટૂચકા અને વાર્તાઓ કહે છે. But he also believes in discipline. તો બે શબ્દ આવે છે, to believe એટલે માનવું, discipline એટલે શિસ્ત. આટલાનું ટ્રાન્સલેશન જોઈએ. But he also believes in discipline. તે શિસ્તમાં પણ માને છે. આગળ જોઈએ છે મિત્રો, He helped the weak student by extra teaching and guidance. તો weak એટલે નબળું, extra એટલે વધારાનું, guidance એટલે માર્ગદર્શન. તે નબળા વિદ્યાર્થીઓને વધારે શિક્ષણ અને માર્ગદર્શન દ્વારા મદદ કરે છે. He is always smiling and helpful. તો helpful એટલે મદદરૂપ અને smiling એટલે સ્મિત. તે હંમેશા સ્મિત કરે છે અને મદદરૂપ થાય છે. હી હેઝ લવ ફોર ઓલ ધી ચિલ્ડ્રન. તે બધા વિદ્યાર્થીઓ પ્રત્યે તેમને પ્રેમ છે. મિત્રો, તમારે માત્ર અંગ્રેજી જ લખવાનું છે, પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અહીં ક્લિક કરી સબસ્ક્રાઈબ કરો. મોસ્ટ પોપ્યુલર વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. આ જ પ્રકારના બધા વિડીયોનું પ્લેલિસ્ટ મેળવવા માટે અહીં ક્લિક કરો. વધુ માહિતી માટે આપ www.nihaleducation.blogspot.com પર આજે જ મુલાકાત લો. આભાર. જય હિંદ, જય ભારત.